विद्यार्थी मित्रों, धोरण 11 गणित मा बीजा प्रकरण बीजो प्रकरण संबंध ने विधे नो अपने आ वीडियो में अभ्यास करिए। बीजा प्रकरण की अपने शुरुआत करिए संबंध ने विधे। हवे मित्रों, संबंध ने विधे એમાં જે શબ્દો છે સંબંધ અને બીજો શબ્દ છે વિધેય, સંબંધ અને વિધેય શબ્દ સમજવા માટે એ પહેલા આપણે ગણોનો કાર્તેઝિય ગુણાકાર વ્યાખ્યાયિત કરવો પડે। એટલે આજના વિડીયોમાં આપણે ગણોના કાર્તેઝિય ગુણાકારની વાત કરીએ। એને કહેવાય અંગ્રેજીમાં કાર્ટેઝિયન પ્રોડક્ટ ઓફ સેટ્સ, ગણોનો કાર્તેઝિય ગુણાકાર। ગણોનો કાર્તેઝિય ગુણાકાર કોને કહેવું? તો એની ડેફિનેશન છે A is not equal to 5 અને B is not equal to 5 માટે, A is not equal to 5 અને B is not equal to 5 માટે A અને B બંને ગણ છે, A અને B નો કાર્તેઝિય ગુણાકાર, A અને B નો કાર્તેઝિય ગુણાકાર A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ, A અને B નો કાર્તેઝિય ગુણાકાર A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ એક્સ વાય વેર X બિલોંગ્સ ટુ A એન્ડ Y બિલોંગ્સ ટુ B। એની ડેફિનેશન આવી ગઈ મિત્રો, સંકેતમાં લખ્યું છે આપણે કે A is not equal to 5 અને B is not equal to 5। એટલે શબ્દમાં એમ કહેવાય કે A અને B, બરાબર 5 એટલે ખાલી ગણ, ખાલી ગણને રિક્ત ગણ એમ પણ કહેવાય। એટલે શબ્દમાં એમ પણ કહેવાય કે અરિક્ત ગણો A અને B માટે, એટલે A અને B અરિક્ત ગણો છે। અરિક્ત ગણો છે મીન્સ કે ગણ A અને ગણ B બંનેમાં ઓછામાં ઓછા એક સભ્ય તો છે જ, તો અરિક્ત ગણો A અને B માટે A અને B નો કાર્તેઝિય ગુણાકાર, A અને B નો કાર્તેઝિય ગુણાકાર એના સંકેતમાં A ક્રોસ B વડે દર્શાવાય। એટલે અહીંયા સંકેતની પણ વાત થઈ ગઈ કે A અને B નો કાર્તેઝિય ગુણાકાર એના સંકેતમાં A ક્રોસ B વડે દર્શાવાય। હવે A ક્રોસ B શું છે? તો એ ગણ છે, બરાબર? ગણોનો કાર્તેઝિય ગુણાકાર એટલે ગુણાકારનું કોઈ એક આન્સર આવે એવું નહીં, કાર્તેઝિય ગુણાકારનું જે પરિણામ છે એ પોતે ગણ છે। શેનો ગણ છે? તો એમ કહેવાશે A ક્રોસ B બરાબર સેટ ઓફ ઓલ ઓર્ડર્ડ પેર, બરાબર? આજે છે એને કહેવાય ઓર્ડર્ડ પેર, ક્રમયુક્ત જોડ, બરાબર? અંગ્રેજીમાં એને કહેવાય ઓર્ડર્ડ પેર, ગુજરાતીમાં એને કહીશું ક્રમયુક્ત જોડ। તો સેટ ઓફ ઓલ ઓર્ડર્ડ પેર એવી, બરાબર, સેટ ઓફ ઓલ ઓર્ડર્ડ પેર એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ, એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય અને એક્સ એટલે પ્રથમ ઘટક, ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક, અને વાય એટલે ક્રમયુક્ત જોડનો બીજો ઘટક, એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય અને બીજો ઘટક ગણ બીનો સભ્ય હોય। એટલે આ ગણની રજૂઆત તમે શબ્દમાં બોલો તો વ્યાખ્યા શબ્દમાં બની જાય કે A અને B નો કાર્તેઝિય ગુણાકાર એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ। કાર્તેઝિય ગુણાકાર શું છે? તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે, આ ગણને કાર્તેઝિય ગુણાકાર કહેવાનું છે। તો એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય છે અને બીજો ઘટક ગણ બીનો સભ્ય છે, અથવા તો આપણે બોલશું A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ ઓર્ડર્ડ પેર X, Y,
અને ગણ સી બરાબર સેટ ઓફ એક્સ વાય આ પ્રમાણે લઈ લો. હવે મિત્રો આપણે એ ક્રોસ બી ક્રોસ સી કરીએ. તો એ ક્રોસ બી ક્રોસ સી મેળવવા માટે આપણે પહેલા એ ક્રોસ બી મેળવી લઈશું. અત્યારે તો એ ક્રોસ બી ક્રોસ સી પણ મિત્રો સરળ છે, પણ વધારે સભ્ય આપ્યા હોય તો આપણે એ ક્રોસ બી ક્રોસ સી મેળવવો હોય તો પહેલા એ ક્રોસ બી મેળવશું. હવે એ ક્રોસ બી મેળવીએ તો આપણને મળે એ ક્રોસ બી એટલે આ એ અને બી એનો કાર્તેજીય ગુણાકાર. એટલે ગણમાં એવી ક્રમયુક્ત જોડ બનાવવાની કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય, બીજો ઘટક ગણ બી નો સભ્ય હોય. એટલે અહીંયા આવશે 1 2 1 3 આ પ્રમાણે આવ્યું. હવે એ ક્રોસ બી ક્રોસ સી કરવું છે આપણે. તો એ ક્રોસ બી ક્રોસ સી બરાબર સેટ ઓફ 1 2 1 3 ક્રોસ સી, સી એટલે કે એક્સ વાય આ પ્રમાણે થયું. હવે ક્રમયુક્ત ત્રય આપણે લખવાની, તો કે 1 2 x 1 2 y એ પ્રમાણે આવશે. 1 2 x 1 2 y એ જ પ્રમાણે 1 3 x 1 3 y એટલે આ પ્રમાણે ક્રમયુક્ત ત્રય બનાવી શકાય. એટલે એ ક્રોસ બી એટલે એવી તમામ ક્રમયુક્ત જોડાણો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય છે, બીજો ઘટક ગણ બીનો સભ્ય છે. એ ક્રોસ બી ક્રોસ સી એટલે એવી તમામ ક્રમયુક્ત ત્રયોનું ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય છે, બીજો ઘટક ગણ બીનો સભ્ય છે અને ત્રીજો ઘટક ગણ સી નો સભ્ય છે. હવે આના સિવાય એવી એક પણ જોડ બનાવી શકાય નહીં કે જેનો પ્રથમ ઘટક એનો સભ્ય હોય, બીજો બી નો અને ત્રીજો સી નો સભ્ય હોય. આના સિવાય કોઈ ક્રમયુક્ત ત્રય બનાવી શકાશે નહીં. એટલે આ તમામ ક્રમયુક્ત ત્રયોનો ગણ આવી ગયો એટલે એને કહીશું આપણે એ ક્રોસ બી ક્રોસ સી. એટલે મિત્રો એ ક્રોસ બી ક્રોસ સી ની પણ આપણે ડેફિનેશન આ પ્રમાણે યાદ રાખશું કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5, બી ઇઝ નોટ ઇક્વલ ટુ 5, સી ઇઝ નોટ ઇક્વલ ટુ 5. તો એ ક્રોસ બી ક્રોસ સી બરાબર સેટ ઓફ ઓલ એક્સ વાય ઝેડ વેર એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી, ઝેડ બિલોંગ્સ ટુ સી. તો મિત્રો આપણે સમજ્યા કે એ અને બી નો કાર્તેજીય ગુણાકાર માટે આપણે એવું સમજ્યા કે એ ઇઝ નોટ ઇક્વલ ટુ 5, બી ઇઝ નોટ ઇક્વલ ટુ 5. તો એ અને બી નો કાર્તેજીય ગુણાકાર એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ એક્સ વાય વેર એક્સ બિલોંગ્સ ટુ એ એન્ડ વાય બિલોંગ્સ ટુ બી. બરાબર, આવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ. હવે મિત્રો આગળ સમજીએ કે જો એ બરાબર ખાલી ગણ આપે તો શું થાય. એ બરાબર ખાલી ગણ હોય અથવા બી બરાબર ખાલી ગણ હોય, એ ઇઝ ઇક્વલ ટુ 5 અથવા બી ઇઝ ઇક્વલ ટુ 5, તો એનો મિનિંગ શું કરવો. તો એ બરાબર 5 અથવા બી બરાબર 5 એટલે બેમાંથી ઓછામાં ઓછો એક 5 છે, બેમાંથી ઓછામાં ઓછો એક ખાલી ગણ છે, પછી બંને પણ ખાલી ગણ હોઈ શકે. એટલે એ 5 હોય બી 5 ન પણ હોય, અથવા બી 5 હોય અને એ 5 ન હોય, અથવા તો બંને 5 હોય. તો એ ત્રણેય વિકલ્પને એકી સાથે લખવું હોય તો એ ઇઝ ઇક્વલ ટુ 5 અથવા બી ઇઝ ઇક્વલ ટુ 5, બેમાંથી એક ખાલી ગણ હોય અથવા બંને ખાલી ગણ હોય. ટૂંકમાં બેમાંથી ઓછામાં ઓછો એક તો ખાલી ગણ હોય જ. તો બેમાંથી ઓછામાં ઓછો એક ખાલી ગણ હોય તો મિત્રો એવી ક્રમયુક્ત જોડ આપણે નહીં બનાવી શકીએ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય અને બીજો ઘટક ગણ બીનો સભ્ય હોય. એ ખાલી ગણ હોય તો એ ક્રમયુક્ત જોડ નહીં બનાવી શકીએ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય. બી ખાલી ગણ હોય તો એવી ક્રમયુક્ત જોડ નહીં બને કે જેની જેનો બીજો ઘટક બીનો સભ્ય હોય, કારણ કે બીમાં સભ્ય જ નથી. બંને 5 હોય તો પણ આપણે જોડ બનાવી શકીએ નહીં. એટલે એ ક્રોસ બી ગણમાં એક પણ ક્રમયુક્ત જોડ આવશે નહીં. એક પણ ક્રમયુક્ત જોડ નહીં આવ્યો એટલે એ ક્રોસ બી પણ 5 થઈ ગયો. એટલે આપણે સેન્ટેન્સ યાદ રાખશો કે એ ઇઝ ઇક્વલ ટુ 5 અને બી ઇઝ ઇક્વલ ટુ 5. તો એ ક્રોસ બી બરાબર 5, એ ક્રોસ બી પણ ખાલી ગણ હોય. આગળ સમજે મિત્રો, જો એ અને બી સમાન નહીં હોય
સમાન ગણ નહીં હોય, એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી. એ અને બી સમાન ગણો ન હોય. દાખલા તરીકે અહીંયા આપણે લઈએ ગણ એ બરાબર સેટ ઓફ એક્સ વાય લઈ લઉં અને ગણ બી બરાબર સેટ ઓફ એ બી લઈ લઉં. અત્યારે એ અને બી સમાન નથી, એકાદ સભ્ય સમાન હોય પણ શકે, પણ એ અને બી સમાન ગણો નથી. તો મિત્રો આપણે એ ક્રોસ બી મેળવીએ તો એવી તમામ ક્રમયુક્ત જોડ લખવી પડે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય અને બીજો ઘટક ગણ બી નો સભ્ય હોય. એટલે અહીંયા ક્રમયુક્ત જોડ આવશે એક્સ એ એક્સ બી, એક્સ એ એક્સ બી, એ જ પ્રમાણે વાય એ અને વાય બી, આ પ્રમાણે ક્રમયુક્ત જોડ આપણને મળે. હવે મિત્રો આપણે બી ક્રોસ એ કરીએ, બી ક્રોસ એ, બી ક્રોસ એનો મિનિંગ એવો થયો કે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ બી નો સભ્ય હોય, બીજો ઘટક ગણ એનો સભ્ય હોય. ક્લિયર કરો, એ ક્રોસ બી એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય અને બીજો ઘટક ગણ બી નો સભ્ય હોય. જ્યારે બી ક્રોસ એટલે એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ બી નો સભ્ય હોય અને બીજો ઘટક ગણ એનો સભ્ય હોય. તો અત્યારે ક્રમયુક્ત જોડ આવશે પહેલો ઘટક એ બી નો સભ્ય એટલે એ અને બીજો એનો સભ્ય એ એક્સ એ વાય, એ સાથે એક્સ એ સાથે વાય, એ જ પ્રમાણે આવશે બી એક્સ ડી વાય. હવે મિત્રો ક્રમયુક્ત જોડમાં એક્સ એ અને એ એક્સ બંને ભિન્ન ઘટકો કહેવાય, કારણ કે આ ક્રમયુક્ત જોડ છે એને સંગત આપણે યામ સમતલમાં, યામ સમતલ એટલે આપણને ખબર છે એક્સ અક્ષ વાય અક્ષ દોરીએ પછી આ ક્રમયુક્ત જોડનું આપણે નિરૂપણ કરી શકીએ બિંદુ સ્વરૂપે. તો દાખલા તરીકે 1,2 હોય તો એને સંગત બિંદુ અલગ મળે અને 2,1 હોય તો એને સંગત બિંદુ અલગ મળે. દાખલા તરીકે ચર્ચા કરીએ છીએ પણ આપણે સમજાવી પણ દઈએ સાથે કે આ પ્રમાણે છે, અહીંયા 1 છે આ 2 છે, 1 2, તો આ જે બિંદુ છે આ બિંદુ એ 1,2 પોઈન્ટ છે. જ્યારે આ જે બિંદુ છે આ એનો એક્સ એમ 2 છે અને વાય એમ 1 છે, તો 1,2 ને સંગત બિંદુ અલગ મળે, 2,1 ને સંગત બિંદુ અલગ મળે. 1,2 અને 2,1 બંને ભિન્ન છે. તો અત્યારે એક્સ એ એક્સ ભિન્ન છે એટલે આ બધા ઘટકો ભિન્ન છે એટલે આપણને એવું મળે. આ સાબિતી ના કહેવાય મિત્રો, આ ઉદાહરણ એ સાબિતી નથી, આ ખાસ મિત્રો ક્લિયર કરવાનું, સાબિત કરવાના દાખલામાં ઉદાહરણ નહીં આવે. આ તો ઉદાહરણ ફક્ત આપણે સમજી લીધું કે રેડી હશે આવું, પણ એને સાબિતી આપી છે એમ નહીં કહેવાય. ઘણા મિત્રો આ પ્રકરણ એક ગણમાં દાખલા ગણ્યા હશે તો સાબિત કરવાના દાખલામાં ઉદાહરણ લઈ લીધા હોય તો એ સાબિતી ના કહેવાય, એ દાખલા સાવ ખોટા હોય, ખોટા કહી શકાય. એટલે ઘણા વિદ્યાર્થીઓને મેં જયારે સાબિતી આપી ત્યારે થિયરીકલી દરેક માટે સાબિત કર્યું, અને કોઈક વિદ્યાર્થી એનો અભ્યાસ ઉદાહરણ લઈને કર્યો હોય તો એ ઉદાહરણ વાળી મેથડ સાવ ખોટી છે, કેમ કે તમે દરેક ઉદાહરણ માટે નથી સાબિત કર્યું, દરેક ગણ માટે નથી સાબિત કર્યું એટલે સાબિતી ના કહેવાય. આ ખોટું સાબિત કરવા માટે ઉદાહરણ ચાલે, સાચું સાબિત કરવા માટે ઉદાહરણ ચાલી શકે નહીં, દરેક માટે આપણે સાબિત કરવું પડે. એટલે હું જાતે પણ કહું છું કે આ સાબિતી નથી, પણ ક્લિયર છે કે એ અને બી સમાન ન હોય તો, ગણ એ અને ગણ બી સમાન ન હોય તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ પણ સમાન ન જ હોય. આ બે ગણ સમાન હોય એ અને બી તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ પણ સમાન થાય. બે ગણ સમાન લઈ લઈએ, દાખલા તરીકે ગણ એ બરાબર 1,2 અને ગણ બી બરાબર પણ 1,2 લઈએ. ગણ એ ઇઝ ઇક્વલ ટુ 1,2 અને ગણ બી ઇઝ ઇક્વલ ટુ પણ 1,2 લઈએ. તો મિત્રો એ ક્રોસ બી કરો તો 1,1 ગણમાં આવશે ક્રમયુક્ત જોડ. તો એ ક્રોસ બી માં આપણને શું મળે, એ ક્રોસ બી બરાબર સેટ ઓફ 1,1 1,2 1,1 1,2 2,1 2,2 2,1
ક્રોસ બી બરાબર આ જો હવે બી ક્રોસ એ કરો તો પણ પાછો આનું આ જ આવશે બી ક્રોસ એ એ પણ આનું આ જ મળે એટલે એ અને બી સમાન હોય તો એ ક્રોસ બી બરાબર બી ક્રોસ એ થાય એ બરાબર બી હોય તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ બંને સમાન ગણો થાય એ ક્રોસ બી ગણ છે બી ક્રોસ એ પણ ગણ છે શેનો ગણ ક્રમયુક્ત જોડોનો ગણ તો એ અને બી બે ગણ સમાન હોય તો એ ક્રોસ બી અને બી ક્રોસ એ પણ સમાન જ થાય બીજી બાબત મિત્રો કે એ બરાબર બી હોય તો એ ક્રોસ બી માં બી ની જગ્યાએ એ લખી શકે તો બી ની જગ્યાએ એ લખો તો એ બની ગયો એ ક્રોસ એ બની ગયો કારણ કે એ બરાબર બી છે એટલે એ બરાબર બી હોય ત્યાંની વાત ચાલે છે તો એને એ ક્રોસ એ બની ગયું બી ક્રોસ એ કરો તો પણ એ ક્રોસ એ જ મળે હવે એ ક્રોસ એ જે છે એને આપણે સંકેતમાં એ સ્ક્વેર વડે દર્શાવશું એટલે જ્યારે એ સ્ક્વેર ગણનો વર્ગ તમને એમ થાય કે આ તો સંખ્યાનો વર્ગ એક્સ ગુણ્યા એક્સ સ્ક્વેર એટલે એક્સ ગુણ્યા એક્સ થયું તો એ સ્ક્વેર બરાબર એ ગુણ્યા એ નહીં એ સ્ક્વેર બરાબર એ ક્રોસ એ કહેવાનું છે એ સ્ક્વેર બરાબર શું કહેવાનું છે એ ગુણ્યા એ એટલે ગણનો વર્ગ હોય તો એ ક્રોસ એ કહેવાનું છે એટલે એ સ્ક્વેર બરાબર એ ક્રોસ એ એ જ પ્રમાણે એટલે એ સ્ક્વેર જ્યારે આપણે ઘણા દાખલામાં એવું કીધું હશે કે એ સ્ક્વેર શોધો તો આપણે એ ક્રોસ એ મેળવશું એ જ પ્રમાણે એ ક્યુબ આપ્યો હોય તો એ ક્યુબ એટલે જ એનો મિનિંગ કરવો એ ક્રોસ એ મેળવવાનું છે એટલે એ સ્ક્વેર એટલે એ ક્રોસ એ એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ એ ક્રોસ એ શું છે ગણ છે શેનો ગણ ક્રમયુક્ત જોડોનો ગણ કેવી ક્રમયુક્ત જોડોનો ગણ તો કે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પહેલો ઘટક પણ એનો સભ્ય હોય અને બીજો ઘટક પણ એનો સભ્ય હોય તો એને આપણે એ ક્રોસ એ કહીશું એ ક્યુબ એટલે એ ક્રોસ એ એટલે એવી તમામ ક્રમયુક્ત ત્રયોનો ગણ કે જેનો પ્રથમ ઘટક એનો સભ્ય હોય બીજો ઘટક પણ એનો સભ્ય હોય અને ત્રીજો ઘટક પણ એનો સભ્ય હોય તો એને આપણે એ ક્યુબ એવું કહીશું એટલે જનરલી આપણે એમ પણ કહી શકીએ કે એ રેસ ટુ એન એની એન ઘાત એવો આપી હોય એ ગણ છે ગણની એન ઘાત આપી હોય તો આપણે લખવાનું એને એ ક્રોસ એ ક્રોસ એ ક્રોસ એ પ્રમાણે એન વખત એ લખવાનું છે ક્રોસ એ છેલ્લે આવશે પણ એ કેટલી વખત લખવાનું છે એન વખત એ સ્ક્વેર તો એ ક્રોસ એ બે વખત એ ક્યુબ એ ક્રોસ એ ત્રણ વખત એ રેસ ટુ એન એ ક્રોસ એ ક્રોસ એ ક્રોસ એ એમ એન વખત આવશે એને આપણે કહીશું એ રેસ ટુ એન હવે મિત્રો આગળ આપણે આજે કાર્તેઝિયન ગુણાકાર છે એના સભ્યોની સંખ્યાની આપણે વાત કરવી કાર્તેઝિયન ગુણાકારના સભ્યોની સંખ્યા ધારો કે ગણ એના સભ્યોની સંખ્યા એમ હોય એનો ફે લખ્યો એટલે સમજી જાઓ કે ગણ એના સભ્યોની સંખ્યા નંબર ઓફ એલિમેન્ટ ઇન સેટ એ તો ગણ એના સભ્યોની સંખ્યા એમ હોય અને ગણ બીના સભ્યોની સંખ્યા એન હોય ગણ એમાં એમ સભ્ય હોય અને ગણ બીમાં એન સભ્ય હોય તો એક્રોસ બીમાં કેટલા સભ્યો હોય એક્રોસ બી પણ ગણ છે અને એ ક્રોસ બી ના સભ્યોની સંખ્યા એટલે એને સંકેતમાં લખાય એન ઓફ એ ક્રોસ બી નંબર ઓફ એલિમેન્ટ્સ ઇન એ ક્રોસ બી હવે મિત્રો એ ક્રોસ બી ના સભ્યોની સંખ્યા વિશે જાણવું છે તો ગણ એના સભ્યોની સંખ્યા એમ છે ધારો કે આપણે લઈએ ગણ એ બરાબર ગણ એમાં એમ સભ્યો છે એમ સભ્યો એટલે એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી અપ ટુ એક્સ એમ એટલે એમ સભ્યો થઈ ગયા સભ્યોની સંખ્યા એમ એક બે ત્રણ ચાર એમ એમ સુધી આવે એટલે સભ્યોની સંખ્યા એમ થઈ ગઈ એક બે ત્રણ ચાર એમ દસ સુધી હોય તો સભ્યોની સંખ્યા દસ હોય એક બે ત્રણ ચાર એમ સો સુધી હોય તો સભ્યોની સંખ્યા સો હોય તો અહીંયા વન ટુ થ્રી ફોર એમ એમ સુધી લખ્યું છે એટલે આમાં સભ્યોની સંખ્યા એમ છે બીના સભ્યોની સંખ્યા ગણ બીના સભ્યોની સંખ્યા એન છે તો ગણ બીના સભ્યોની સંખ્યા એન છે તો હું લખું વાય વન y2, y3, y4 up to yn. બીના સભ્યોની સંખ્યા n છે. હવે ગણ એમાં m સભ્યો છે, ગણ બીમાં n સભ્યો છે. તો a ક્રોસ b ના સભ્યોની સંખ્યા આપણે જાણવી છે.
એટલે એન ઓફ એ ક્રોસ બી, એન ઓફ એ ક્રોસ બી આપણે જાણવું છે. તો આપણે એવી તમામ આનો એ ક્રોસ બી નો દરેક સભ્ય શું છે? ક્રમયુક્ત જોડ છે. કેવી ક્રમયુક્ત જોડ? તો કે એવી તમામ ક્રમયુક્ત જોડ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય છે, બીજો ઘટક ગણ બી નો સભ્ય છે. હવે આપણે પ્રથમ ઘટક એક્સ વન લઈને કેટલી જોડ બનાવી શકીએ? તો એક્સ વન વાય વન, એક્સ વન વાય ટુ, એક્સ વન વાય થ્રી, એટલે એક્સ વન ની વાય વન સાથે એક જોડ, વાય ટુ સાથે બીજી જોડ, વાય થ્રી સાથે ત્રીજી જોડ, વાય ફોર સાથે ચોથી, એમ કરતા કરતા વાય એન સાથે એન મી જોડ બને. એટલે એક્સ વન ની જ આપણે જોડ બનાવીએ તો એન જોડ બને, વાય વન સાથે, વાય ટુ સાથે, વાય થ્રી સાથે, એમ કરતા કરતા વાય એન સાથે. એટલે એક્સ વન ની જ પ્રથમ ઘટક એક્સ વન હોય એવી, ખાસ ધ્યાનમાં રાખો, સમજો બરાબર, પ્રથમ ઘટક એક્સ વન હોય એવી એન જોડ બને, એન જોડ બને. હવે એક્સ ટુ લઈએ, એક્સ ટુ વાય વન, એક્સ ટુ વાય વન, આ વાય ટુ, એક્સ ટુ વાય થ્રી, એક્સ ટુ વાય ફોર. તો પ્રથમ ઘટક એક્સ ટુ હોય એવી પણ બીજી એન જોડ આવશે. પેલા એન જોડ બની ગઈ, પ્રથમ ઘટક એક્સ ટુ હોય એવી બીજી એન જોડ બનશે. બધી જોડ આપણે ગણતરીમાં લેવાની છે. પ્રથમ ઘટક એક્સ થ્રી હોય એવી એન જોડ બનશે. પ્રથમ ઘટક અહીંયા એક્સ ફોર, એક્સ ફોર હોય એવી પણ એન જોડ બનશે. તો આમ એન જોડ બન્યા કરે. અને છેલ્લે પ્રથમ ઘટક એક્સ એમ હોય એવી પણ એન જોડ આવશે. તો અહીંયા એન પ્લસ એન પ્લસ એન પ્લસ એન એવું આવ્યું. તો મિત્રો વિચારો કે આ એન કેટલી વખત છે? તો પહેલા ઘટકનો એન, બીજા ઘટકનો એન, ત્રીજા ઘટકનો એન, ચોથા ઘટકનો એન, અને આ એમમાં ઘટકનો એન, એટલે આ એનની સંખ્યા છે. એન કેટલી વખત છે? તો એન કેટલી વખત આવશે? એમ વખત. અને એમ વખત એન એટલે એમ ટાઈમ્સ એન, એટલે એમ એન કહેવાશે. એટલે એ ક્રોસ બી ના સભ્યોની સંખ્યા એમ એન થઈ ગઈ. એટલે ગણ એના સભ્યોની સંખ્યા એમ હોય, ગણ બી ના સભ્યોની સંખ્યા એન હોય, તો એ ક્રોસ બી ના સભ્યોની સંખ્યા બરાબર એમ ઇન્ટુ એન, એમ અને એનનો ગુણાકાર થાય. દાખલા તરીકે ગણ એના સભ્યોની સંખ્યા બે છે, ગણ બી ના સભ્યોની સંખ્યા બે છે, તો એ ક્રોસ બી ના સભ્યોની સંખ્યા બે દુ ચાર. ગણ એના સભ્યોની સંખ્યા એમ છે, ગણ બી ના સભ્યોની સંખ્યા એન છે, તો એ ક્રોસ બી ના સભ્યોની સંખ્યા એમ ગુણ્યા એન એટલે કે એમ એન. એટલે એ પ્રમાણે આપણે એ ક્રોસ બી ના સભ્યોની સંખ્યા જાણી શકીએ. ગણ એના સભ્યોની સંખ્યા એમ, ગણ બી ના સભ્યોની સંખ્યા એન હોય, તો એન ઓફ એ ક્રોસ બી બરાબર એમ એન. એ જ પ્રમાણે મિત્રો આગળ એન ઓફ એ ક્રોસ એ કરવું હોય. હવે સૂત્ર મળી ગયું કે એન ઓફ એ ક્રોસ બી એટલે એમ એન, એમ એન એટલે જ એન ઓફ એ ગુણ્યા એન ઓફ બી, એમ પણ કહેવાય, એના સભ્યોની સંખ્યા ગુણ્યા બી ના સભ્યોની સંખ્યા. તો એન ઓફ એ ક્રોસ એટલે એના સભ્યોની સંખ્યા ગુણ્યા એના સભ્યોની સંખ્યા, આ પ્રમાણે થયું. પણ એન ઓફ એ તો વાસ્તવિક સંખ્યા છે, ગણ એના સભ્યોની સંખ્યા પ્રાકૃતિક સંખ્યા હોય, આ એન ઓફ એ પણ પ્રાકૃતિક સંખ્યા હોય. હવે બે સંખ્યા ગુણાકારમાં હોય, એકની એક જ સંખ્યા બે વખત હોય ગુણાકારમાં, તો આખાનો વર્ગ લખી શકાય. એટલે અહીંયા લખી શકીએ આપણે એન ઓફ એ હોલ સ્ક્વેર. એટલે બીજી રીતે એમ પણ કહેવાશે કે એન ઓફ એ સ્ક્વેર, એ ક્રોસ એ એટલે એ સ્ક્વેર પણ બોલીએ છીએ આપણે, એ ક્રોસ એ એટલે જ એ સ્ક્વેર પણ બોલીએ. તો એન ઓફ એ સ્ક્વેર એટલે જ એન ઓફ એ ક્રોસ એ એટલે જ એન ઓફ એ હોલ સ્ક્વેર. એટલે એન ઓફ એ સ્ક્વેર બરાબર એન ઓફ એ હોલ સ્ક્વેર. એ જ પ્રમાણે મિત્રો એન ઓફ એ ક્યુબ, એન ઓફ એ ક્યુબ એટલે એન ઓફ એ ક્યુબ નો મિનિંગ થાય એ ક્રોસ એ ક્રોસ એ, સમજ્યા આપણે, એ ક્યુબ ઇઝ એ ક્રોસ એ. તો એના બરાબર લખાય એન ઓફ એ ગુણ્યા એન ઓફ એ ગુણ્યા એન ઓફ એ. તો એન ઓફ એ ગુણ્યા એન ઓફ એ ગુણ્યા એન ઓફ એ, એટલે આપણે લખી શકીએ એન ઓફ એ હોલ ક્યુબ, આ પ્રમાણે થયું. એટલે એન ઓફ એ ક્યુબ બરાબર એન ઓફ એ હોલ ક્યુબ એમ કહી શકાય. એટલે આ બધા સેન્ટન્સો ધ્યાનમાં રાખવાના છે મિત્રો. આગળ મિત્રો આપણે સમજીએ ક્રમયુક્ત
જોડની સમાનતા, બે ક્રમયુક્ત જોડ સમાન છે એમ ક્યારે કહેવાય? દાખલા તરીકે બે ક્રમયુક્ત જોડ એક્સ કોમા વાય અને એ કોમા બી છે, તો એ બે જોડ સમાન છે એમ ક્યારે કહેવાય? કે ક્રમયુક્ત જોડના અનુરૂપ ઘટકો સમાન, એટલે કે પ્રથમ ઘટક બરાબર પ્રથમ ઘટક એક્સ બરાબર એ, અને બીજો ઘટક બરાબર બીજો ઘટક, એટલે કે અને વચ્ચે અને શબ્દ બંને થવું જોઈએ, એક થાય તો ના ચાલે, બીજો ઘટક બરાબર બીજો ઘટક એટલે કે વાય બરાબર બી. જો એક્સ બરાબર એ અને વાય બરાબર બી હોય તો, જો આ હોય તો, તો આ બે સમાન છે એમ કહેવાય, અને બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો આ પરિણામ સાચું પડે. એટલે આ બંને બાજુ સાચું છે કે બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો આ લખી શકાય. એટલે આપણને જયારે બે ક્રમયુક્ત જોડ સમાન આપી હોય તો આપણે લખી શકીએ પ્રથમ ઘટક બરાબર પ્રથમ ઘટક અને બીજો ઘટક બરાબર બીજો ઘટક, એટલે બે ક્રમયુક્ત જોડ સમાન તો એના અનુરૂપ ઘટકો સમાન, અને અનુરૂપ ઘટકો સમાન તો ક્રમયુક્ત જોડ પણ સમાન. એ જ પ્રમાણે ક્રમયુક્ત ત્રયમાં પણ એવી જ વાત કરી શકાય, એક્સ વાય ઝેડ બરાબર એબીસી ડબલ ઇમ્પ્લાઇઝ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ, વાય ઇઝ ઇક્વલ ટુ બી અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ સી. જો આ સમાન હોય તો આ ક્રમયુક્ત ત્રય સમાન છે એમ કહેવાય, અને આ ક્રમયુક્ત ત્રય સમાન હોય તો આ પણ સમાન છે એમ કહી શકાય. નેક્સ્ટ, હવે મિત્રો આપણે કાર્તેજીય ગુણાકાર ઉપર આધારિત ઉદાહરણો જે ટેક્સ્ટબુકમાં આપ્યા છે એનો અભ્યાસ કરીએ. પહેલું ઉદાહરણ, જો આ ક્રમયુક્ત જોડ આપી છે એક્સ પ્લસ વન કોમા વાય માઇનસ ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી કોમા વન, તો એક્સ અને વાયની કિંમત શોધો. મિત્રો, આપણે એક્સ અને વાયની કિંમત શોધવાની છે અને આપણે આપી દીધું છે કે આ બે ક્રમયુક્ત જોડ સમાન છે, અથવા તો એમ પણ કહી શકાય કે આ બે ક્રમયુક્ત જોડ સમાન થાય તેવા એક્સ અને વાય શોધો. એટલે આ શરતનું પાલન થાય તેવા એક્સ અને વાય શોધવા છે, અજ્ઞાત. એક્સ અને વાયની કિંમત આપણને ખબર નથી એટલે કે અજ્ઞાત છે. તો શરતનું પાલન થાય તેવા અજ્ઞાત શોધવા હોય તો શરત આપણે લઈ લેવી પડે, એટલે આપણે આ પરિણામ આપણે લઈ લેવાનું. હું ફરીથી લખતો નથી કે આ ક્રમયુક્ત જોડ સમાન છે એવું આપણે લઈ લેવાનું. ઇમ્પ્લાઇઝ, હવે અત્યારે જ આપણે અભ્યાસ કર્યો કે બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો અનુરૂપ ઘટકો સમાન, એટલે પ્રથમ ઘટક બરાબર પ્રથમ ઘટક અને બીજો ઘટક બરાબર બીજો ઘટક, આમ લખી શકાય. ઇમ્પ્લાઇઝ, અહીંયાથી મળ્યું એક્સ બરાબર થ્રી માઇનસ વન ઇઝ ટુ, અને અહીંયાથી મળ્યું વન પ્લસ ટુ ઇઝ થ્રી, એટલે એક્સ બરાબર બે અને વાય બરાબર ત્રણ, એ પ્રમાણે આપણને મળ્યો. એક્સ અને વાયની કિંમત આપણે શોધવાની છે. સરળ છે દાખલા, સૌ તદ્દન સરળ. હવે બીજો ઉદાહરણ આપ્યું, જો ગણ P બરાબર સેટ ઓફ એબીસી અને Q ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ R, તો P ક્રોસ Q અને Q ક્રોસ P મેળવો. તો આપણે P ક્રોસ Q અને Q ક્રોસ P મેળવવું છે, તો અહીંયા આવશે P ક્રોસ Q. P એટલે કે સેટ ઓફ એબીસી, ક્રોસ Q, Q એટલે કે સેટ ઓફ R, આ પ્રમાણે છે. હવે P ક્રોસ Q બરાબર સેટ ઓફ ABC ક્રોસ સેટ ઓફ R, એટલે આપણે ક્રમયુક્ત જોડોનો ગણ લખવાનો છે જેનો પ્રથમ ઘટક એનો સભ્ય છે, બીજો Q નો સભ્ય છે, પેલો P નો સભ્ય છે અને બીજો Q નો સભ્ય છે. અહીંયા ક્રમયુક્ત જોડ આવશે A R. હવે A સાથે બીજી જોડ બનશે નહીં, AR BR અને CR, આ પ્રમાણે આવશે. પીમાં ત્રણ સભ્ય છે, આરમાં એક સભ્ય, એટલે પી ક્રોસ ક્યુ ના સભ્યની સંખ્યા ત્રણ એકા ત્રણ, ત્રણ સભ્ય આપણને મળે, ત્રણ ક્રમયુક્ત જોડ આપણને મળે. કાર્તેજીય ગુણાકારનો દરેક સભ્ય હંમેશા ક્રમયુક્ત જોડ હોય. હવે ક્યુ ક્રોસ પી મેળવીએ, તો ક્યુ એટલે સેટ ઓફ આર, ક્રોસ પી એટલે સેટ ઓફ એબીસી. તો અત્યારે ક્રમયુક્ત જોડ આપણે બનાવીએ
આર કોમા એ આ પ્રમાણે થયું, આર એ આર બી આર બી આર સી આર સી આ પ્રમાણે થયું, એટલે ક્યુ ક્રોસ ટી બન્યું. ટી ક્રોસ ક્યુ અને ક્યુ ક્રોસ ટી આપણે મેળવવાનું છે. પ્રશ્નમાં એવું કીધું છે. શું આ બે કાર્તેજીય ગુણાકાર સમાન છે એવો પ્રશ્ન અહીંયા જોડેલો છે કે આ કાર્તેજીય ગુણાકાર પી ક્રોસ ક્યુ અને ક્યુ ક્રોસ પી સમાન છે કે નહીં. તો મિત્રો આપણને ખબર છે કે આમાં એ આર સભ્ય છે, જ્યારે અહીંયા આર એ છે, બંને સભ્ય ભિન્ન કહેવાય. એટલે આપણે કહી શકીએ એકાદ સભ્યમાં પણ ફેર પડી જશે તો ગણ સમાન નથી, બીજા સભ્ય ભિન્ન છે એવું લખવાની કઈ જરૂર નથી. એ આર ઇઝ નોટ ઇક્વલ ટુ આર એ, માટે પી ક્રોસ ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ક્યુ ક્રોસ પી, બંનેના ગણો સમાન નથી. સમાન ગણો ક્યારે કહેવાય? એક ગણમાં જે સભ્ય હોય તેના તે સભ્ય બીજા ગણમાં હોય, તો એવા ગણોને સમાન ગણો કહેવાય. તો પી ક્રોસ ક્યુ ના સભ્ય ક્યુ ક્રોસ પી માં દેખાતા નથી, માટે આ બંને કાર્તેજીય ગુણાકાર સમાન નથી. નેક્સ્ટ દાખલા નંબર 3. ગણ એ બરાબર સેટ ઓફ 1 2 3, ગણ બી બરાબર સેટ ઓફ 3 4, અને ગણ સી બરાબર સેટ ઓફ 4 5 6. તો નીચેના ગણ શોધો. આ પ્રમાણેના ગણ આપણે શોધવાનું છે. એ ક્રોસ બી છેદ સી, એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી, એ ક્રોસ બી યોગ સી, અને એ ક્રોસ બી યોગ એ ક્રોસ સી એવું આપણે શોધવાનું છે. તો એના માટે પહેલા આપણે મેળવીએ એ ક્રોસ બી છેદ સી, એ ક્રોસ બી છેદ સી. એ એટલે કે સેટ ઓફ 1 2 3, ક્રોસ બી છેદ સી, બી અને સી નો છેદ. બી અને સી ના છેદમાં ફક્ત 4 જ છે, ગણ બી માં પણ છે અને ગણ સી માં પણ છે. બી છેદ સી ઇઝ ઇક્વલ ટુ 4. બસ હવે ક્રમિક જોડ આપણે બનાવીએ એટલે સેટ ઓફ 1 4 2 4 એન્ડ 3 4. બસ આ થયું એ ક્રોસ બી છેદ સી. હવે બીજો પ્રશ્ન છે, એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી, એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી. તો એના બરાબર એ ક્રોસ બી, એ ક્રોસ બી એટલે આપણે લખવું પડે સેટ ઓફ 1 2 3 ક્રોસ બી, બી એટલે કે સેટ ઓફ 3 4 છેદ એ ક્રોસ સી, એ એટલે કે સેટ ઓફ 1 2 3 ક્રોસ સી, સી એટલે કે સેટ ઓફ 4 5 6. પરિણામ મોટું થશે અહીંયા. તો આના બરાબર આવ્યું 1 2 3 ક્રોસ 3 4, એટલે પેનો કાર્તેજીય ગુણાકાર એટલે ગણ લખવો પડે આપણે, સેટ ઓફ 1 3 1 4, 1 3 1 4. ત્યાર પછી 2 3 2 4, 2 3 2 4, 3 3 3 4, 3 3 3 4 છેદ આ બે ગણોનો કાર્તેજીય ગુણાકાર. તો એ બે ગણોનો કાર્તેજીય ગુણાકાર એટલે 1 4 1 5, 1 4 1 5 1 6, 1 5 1 6. એ જ પ્રમાણે 2 4 2 5 2 6, 2 4 2 5 2 6. ત્યાર પછી 3 4 3 5 3 6, 3 4 3 5 3 6 આ પ્રમાણે મળે. બંનેનો છેદગણ આપણે શોધવો છે. તો 1 3
બીજા ગણમાં નથી, 1 4 બંનેમાં છે, છેદ ગણનો સભ્ય બની જશે 1 4. 2 3 બીજામાં નથી, 2 4 બંનેમાં છે, 2 4 બરાબર બીજા ગણમાં પણ છે, 3 3 નથી, 3 4 છે, 3 4 છે. એટલે બીજું જે એ ક્રોસ બી છે, એ ક્રોસ સી નો આન્સર આપણને આ પ્રમાણે મળ્યો. મિત્રો, આ દાખલા આપવા પાછળનું કારણ એવું છે, દાખલા ગણીને ભૂલી જવાનું એવું નથી, કે ખરેખર આ પ્રમાણે છે, એ ક્રોસ બી છેદ સી. તો જેમ આપણે સાદા બીજગણિતમાં કૌંસ ખોલીએ અને વિભાજનનો નિયમ એવો પણ કહી શકે, તો એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી એ પ્રમાણે થાય. સાદા બીજગણિતની જેમ એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી, એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી, બંનેના પરિણામ સરખા આવે. તો એ ક્રોસ બી છેદ સી બરાબર એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી થાય, એની આ સાબિતી ના કહેવાય. આ તો ઉદાહરણથી આપણે એવું કન્ક્લુઝન કર્યું, એવું તારણ કર્યું. સાબિતી તો દરેક ગણ માટે આપવી પડે, એને સાબિતી કહેવાય. એટલે અત્યારે ઉદાહરણ પરથી આપણને એટલો ખ્યાલ આવી ગયો કે આ બે પરિણામ હંમેશા સરખા જ આવે છે. હંમેશા સાબિત નથી થયું, આ ગણ માટે સાબિત થયું, પણ એ કાયમ માટે સરખા જ હોય છે. ધ્યાનમાં રાખજો કે એ ક્રોસ બી છેદ સી તો લખાય એ ક્રોસ બી છેદ એ ક્રોસ સી, બંને પરિણામ હંમેશા સરખા આવે. એટલે દાખલા પરથી આ પરિણામ આપણે ધ્યાનમાં રાખી લેવાનું છે, જરૂર પડે આગળ જતા તો એનો સીધો ઉપયોગ કરી શકાય. હવે આગળ સમજીએ આપણે, એ ક્રોસ બી યોગ સી, બી યોગ સી બરાબર એ ક્રોસ બી યોગ સી, એ એટલે કે સેટ ઓફ 1 2 3 ક્રોસ બી યોગ સી, એટલે બી અને સી નો યોગ કર, એટલે સેટ ઓફ 3 4 5 6 આ પ્રમાણે થયું. બી અને સી નો યોગ કર, 3 4 સભ્ય લઈ લેવાનું, 4 બંનેમાં છે એની ગણતરી થઈ ગઈ, 5 6 પણ એટલે બી માં છે અથવા સી માં છે તેવા તમામ સભ્યોથી બનતો ગણ. તો આના બરાબર આવશે સેટ ઓફ 1 3 1 3 1 4 1 5 1 6, 1 સાથે આટલી જોડ બનશે. એ જ પ્રમાણે 2 3 2 4 2 5 2 6 અને 3 3 3 3 3 4 3 5 3 6 એ પ્રમાણે આવશે. આ થયો એ ક્રોસ બી યોગ સી. હવે ચોથો પરિણામ છે મિત્રો, એ ક્રોસ બી યોગ એ ક્રોસ સી. તો મિત્રો, આપણે એ ક્રોસ બી અહીંયા મેળવ્યો છે, એ ક્રોસ સી પણ અહીંયા મેળવ્યો છે, બંનેનો યોગ કરવાનો છે. હવે યોગ કરવું છે તો પહેલા ગણના સભ્યો તો સીધા લખી દેવાના હોય, 1 3 1 4 2 3 2 4 3 3 3 4 યોગ કરવું છે એટલે બંને ગણના સભ્ય લખવાના છે, પણ એક સભ્ય બીજી વાર આવવો જોઈએ નહીં. તો 1 4 રિપીટ થયો, 1 5 બાકી છે તો એ આપણે લખી દઈએ 1 5, 1 6 પણ બાકી છે 1 6, 2 4 આવી ગયો, 2 5 બાકી છે, 2 5, 2 6, 3 4 આવી ગયો, 3 5 અને 3 6. આ એ ક્રોસ બી છે અને આ એ ક્રોસ સી છે, બંનેનો યોગ કરવાનું છે એટલે બંનેના સભ્યો લખવાના, પણ એક સભ્ય રિપીટ થવો જોઈએ નહીં. તો મિત્રો, તમે જોશો કે ત્રીજું અને ચોથું માં જે પરિણામો મળ્યા છે બંને સરખા હશે, સભ્યોનો ક્રમ આમ તેમ બદલાયો હશે પણ બંને પરિણામો સમાન છે. એટલે મિત્રો, કન્ક્લુઝન આપણે એવું લેવાનું, એ બધા પરિણામો હાસ્યામાં લખતા રહેવાનું, પછી આગળ જતા જેની પરીક્ષા હોય કે
બીજી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં એવા પરિણામો કામ લાગે. આવા પરિણામો લખે નહીં, અને પછી આવા પરિણામો જ્યારે અલગથી મળે ત્યારે કહે કે અમે જી બન્યા. એવું નથી હોતું, આ બધા પરિણામો જેમ મળતા જાય એમ લખતા જાઓ, એટલે જી સાથે આવી જાય. તો મિત્રો અહીંયાથી પરિણામ આપણને મળ્યું એક્રોસ બી યોગ સી બરાબર, એક્રોસ બી યોગ એક્રોસી, એટલે એક્રોસ બી યોગ એક્રોસી, એટલે અહીંયા પણ વિભાજનના નિયમનું પાલન થાય, સાદા બીજગણિતની જેમ કૌંસ ખોલી શકાય. તો એક્રોસ બી યોગ સી બરાબર શું લખાય? એક્રોસ બી યોગ એક્રોસી એવું લખી શકાય. ફરીથી કહું છું કે આ એની સાબિતી નથી, પણ આના પરથી આપણે એટલું કહી શકીએ કે આવું થતું હશે અને એ થાય જ છે. કાયમ માટે આ પરિણામ સાચું છે, એટલે કોઈ પણ ઉદાહરણ લો આ પરિણામ હંમેશા સાચું જ પડશે, એટલે કાયમ માટે સાચું છે. તો અત્યારે તો સાચું પડે જ. નેક્સ્ટ દાખલા નંબર 4. જો P ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ 1 2 તો P ક્રોસ P શોધો. તો ગણ P આપ્યો છે આપણે, P ક્રોસ P મેળવવું છે, મીન્સ કે આપણે સેટ ઓફ 1 2 ક્રોસ સેટ ઓફ 1 2 ક્રોસ સેટ ઓફ 1 2 આ મેળવવાનું છે. પહેલા આ બેનો ક્રોસ પ્રોડક્ટ કરો તો પણ ચાલે, બરાબર? એને ક્રોસ પ્રોડક્ટ એમ પણ કહીશું આપણે, કાર્તેઝિયા ગુણાકાર. તો આનો કાર્તેઝિયા ગુણાકાર કરો એટલે આપણને મળે સેટ ઓફ 1 1 1 2, બરાબર? 1 1 1 2, 2 1 2 2, 2 1 2 2, ક્રોસ 1 2. હવે એનો આન્સર લખીએ આપણે, 1 1 1, બરાબર? 1 1 તો છે જ, ત્રીજો ઘટક અહીંયાથી લઈશું 1. 1 1 1, 1 1 2, 1 1 એ જ પ્રમાણે 1 2 1, 1 2 2, 1 2 1, 1 2 2, 2 1 1, 2 1 1, 2 1 2, 2 1 2, 2 2 1 અને 2 2 2, 2 2 1 અને 2 2 2, આ પ્રમાણે લખાય છે. પી ક્રોસ પી ક્રોસ પી એના સભ્યોની સંખ્યા તો 2 2 4, 2 8, એટલે 8 સભ્યો મળે. 1 2 3 4 5 6 7 8, 8 8 સભ્ય આપણે લખી લીધા છે. આગળનો પ્રશ્ન, જો કેપિટલ આર વાસ્તવિક સંખ્યાઓનો ગણ હોય, જો કે એ વાસ્તવિક સંખ્યાઓનો જ ગણ છે, તો આર ક્રોસ આર અને આર ક્રોસ આર ક્રોસ આર શું દર્શાવે? તો મિત્રો આર જે છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે, તમામ વાસ્તવિક સંખ્યાઓનો ગણ, સેટ ઓફ રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓનો ગણ એટલે આર. તો આર ક્રોસ આર એટલે આપણે લખી શકીએ, આર ક્રોસ આર ઇઝ ઇક્વલ ટુ સેટ ઓફ ઓલ એક્સ કોમા વાય, એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ. એ ક્રોસ બી એટલે આપણે બોલીએ એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય અને બીજો ઘટક ગણ બીનો સભ્ય હોય. તો અત્યારે આર ક્રોસ આર એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક આર નો સભ્ય, બીજો ઘટક પણ આર નો સભ્ય. એટલે અહીંયા લખી દઉં, એક્સ વાય બિલોંગ્સ ટુ આર. એટલે મિત્રો આ એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ છે કે જેનો પહેલો ઘટક પણ વાસ્તવિક સંખ્યા છે અને બીજો ઘટક પણ વાસ્તવિક સંખ્યા છે. તો આ આ આર ક્રોસ આર શું દર્શાવે? તો આર ક્રોસ આર ના જે દરેક સભ્ય છે એ સમતલના જે બિંદુઓ છે, આપણે સમતલ આ પ્રમાણે એક્સ યામ એક્સ અક્ષ દોરીએ, વાય અક્ષ દોરીએ, તો એને યામ સમતલ એવું કહેવાય. શું કહેવાય? એને યામ સમતલ. તો યામ સમતલ ના દરેક બિંદુના યામ શું હોય? ક્રમયુક્ત જોડ હોય, એનો પ્રથમ ઘટક વાસ્તવિક સંખ્યા હોય અને બીજો ઘટક પણ વાસ્તવિક સંખ્યા હોય. તો અહીંયા
એવી ક્રમિકતા જોડ કે જેનો પ્રથમ ઘટક પણ આર નો સભ્ય, બીજો ઘટક પણ આર નો સભ્ય, તો એ શું દર્શાવે? તો એ સમતલના તમામ બિંદુના યામ દર્શાવે, આર ક્રોસ આર નો દરેક સભ્ય. એટલે અહીંયા આપણે એવું લખી દઈએ કે આર ક્રોસ આર નો પ્રત્યેક સભ્ય, પ્રત્યેક સભ્યના ક્રમયુક્ત જો, તો આર ક્રોસ આર નો પ્રત્યેક સભ્ય સમતલના સમતલના પ્રત્યેક બિંદુ, અસંખ્ય સભ્ય છે આ બધા, એક્સ અને વાય ની જગ્યાએ વાસ્તવિક સંખ્યા મૂક્યા કરો એટલે અસંખ્ય ક્રમયુક્ત જોડ મળે, એ અસંખ્ય બિંદુઓના યામ દર્શાવે. એટલે સમતલના તમામ બિંદુના યામ આનાથી આપણને મળી શકે. એટલે આર ક્રોસ આર નો પ્રત્યેક સભ્ય સમતલના તમામ બિંદુઓના યામ દર્શાવે. અને સમતલના તમામ બિંદુઓના યામ દર્શાવે એટલે જ મિત્રો આર ક્રોસ આર ને જ સમતલ પણ કહેવાય. હવે આર ક્રોસ એટલે આર, એટલે અહીંયા આર ની એક ઘાત છે, આર ની એક ઘાત છે, તો એને આપણે આર ટુ પણ કહીશું, અથવા તો એને દ્વિપરિમાણ એમ પણ કહી શકાય. દ્વિપરિમાણમાં બે પરિમાણ છે અહીંયા, લંબાઈ અને પહોળાઈ. હવે મિત્રો આર ક્રોસ આર ક્રોસ આર શું થાય? તો કે સેટ ઓફ ઓલ એક્સ વાય ઝેડ, વેર એક્સ વાય અને ઝેડ બધા આર ના સભ્યો છે, તો એ શું દર્શાવે? તો અહીંયા લખશો આપણે આર ક્રોસ આર ક્રોસ આર નો પ્રત્યેક સભ્ય, પ્રત્યેક સભ્ય. હવે અને ત્રણ ઘટકો છે ક્રમયુક્ત જોડમાં, ક્રમયુક્ત ત્રય બોલીએ, અને ત્રણ ઘટકો છે, તો એ શું દર્શાવે? અવકાશ નું બિંદુના યામ દર્શાવે, અવકાશ અથવા તો ત્રિપરિમાણ. એક્સ અક્ષ પણ હોય, વાય અક્ષ પણ હોય, અને આ પ્રમાણે ઝેડ અક્ષ પણ હોય, અને પછી જેની રચના થાય એને આપણે અવકાશ બોલીએ અથવા તો ત્રિપરિમાણ. અત્યારે બહુ ચર્ચા નથી કરતા, આપણે લખી દઈએ આર ક્રોસ આર ક્રોસ આર નો પ્રત્યેક સભ્ય અવકાશના અથવા તો ત્રિપરિમાણના તમામ બિંદુઓના યામ દર્શાવે. એટલે જ મિત્રો આપણે એમ પણ કહી શકીએ કે અવકાશ એટલે આર ક્રોસ આર ક્રોસ આર, એટલે ખરેખર આર વન ક્રોસ આર વન ક્રોસ આર વન, એટલે એને આપણે આર થ્રી પણ કહીએ, એટલે અવકાશને આપણે આર થ્રી પણ કહી શકીએ. ઘાતનો સરવાળો કર્યો, અહીંયા ઘાતનો સરવાળો કર્યો આર ટુ, એટલે સમતલને આર ટુ વડે પણ દર્શાવાય અને અવકાશને આર થ્રી વડે પણ દર્શાવાય. આગળ સમજીએ આપણે, આપણે એ ક્રોસ બી આપ્યું, ગણોનો કાર્તેજીય ગુણાકાર. કાર્તેજીય ગુણાકાર શું હોય? ક્રમયુક્ત જોડોનો ગણ હોય. હવે આ પી કોમા ક્યુ, પી કોમા ક્યુ એ એ ક્રોસ બી નો સભ્ય છે. હવે એ ક્રોસ બી એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય હોય અને બીજો ઘટક ગણ બી નો સભ્ય હોય. એનો મિનિંગ એવો થયો કે આપણને એમ કહેવામાં આવે કે ક્રમયુક્ત જોડ એ ક્રોસ બી નો સભ્ય છે, તો પહેલો ઘટક ગણ એનો સભ્ય થાય અને બીજો ઘટક ગણ બી નો સભ્ય થાય. એટલે પી કોમા ક્યુ એ ક્રોસ બી નો સભ્ય છે, તો આપણે કહી શકીએ પી બિલોંગ્સ ટુ એ અને ક્યુ બિલોંગ્સ ટુ બી. પી ગણ એનો સભ્ય છે અને ક્યુ ગણ બી નો સભ્ય છે, કારણ કે એ ક્રોસ બી એટલે એવી તમામ ક્રમયુક્ત જોડોનો ગણ કે જેનો પ્રથમ ઘટક ગણ એનો સભ્ય થાય અને બીજો ઘટક ગણ બી નો સભ્ય. તો જેટલી પણ ક્રમયુક્ત જોડ આપી હશે એનો પ્રથમ ઘટક એનો જ સભ્ય હોય, બીજો ઘટક બી નો સભ્ય હોય. પી કુમાર એ પણ એ ક્રોસ બી નો સભ્ય છે, તો એના પરથી આપણને પરિણામ મળ્યો પી બિલોંગ્સ ટુ એ અને આર બિલોંગ્સ ટુ બી. ત્યાર પછી એમ ક્યુ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, એમ ક્યુ પણ એ ક્રોસ બી નો સભ્ય છે, તો એના પરથી આપણને મળે એમ બિલોંગ્સ ટુ એ અને ક્યુ બિલોંગ્સ ટુ બી. ત્યાર પછી આપ્યું એમ આર એમ કોમા આર બિલોંગ્સ ટુ એ ક્રોસ બી, તો એનો મિનિંગ થયો એમ બિલોંગ્સ ટુ એ અને આર બિલોંગ્સ ટુ બી. તો અત્યારે ગણ એમાં કયા કયા સભ્ય આવ્યા? તો પી અને એમ આવ્યા,
ગણ એ બરાબર, ધેરફોર ગણ એ બરાબર સેટ ઓફ પી એમ, અને ગણ બી બરાબર, ગણ બી માં ક્યાં ક્યાં સભ્ય આવ્યા? તો કે ક્યુ અને આર, તો ગણ બી બરાબર સેટ ઓફ ક્યુ આર. એટલે આ રીતે આપણે ગણ એ અને ગણ બી મેળવી શકીએ. તો મિત્રો, આ જે વિડીયો છે એમાં આપણે કાર્તેજીય ગુણાકાર એની વ્યાખ્યા, એના ઉપર આધારિત સેન્ટન્સો અને સ્વાધ્યાય 2.1 પહેલાના ઉદાહરણોની ચર્ચા કરી. હવે સ્વાધ્યાય 2.1 ની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું.